બોલો મોબાઈલનો પહેલો પહેલું ડેમેજ ક્યાં થયું? સંપત્તિ. બીજું ડેમેજ? સમય. ત્રીજું? ચોથું? સંબંધો. આ નાનકડા સાધને ભલભલાના સંબંધો ખતમ કરી નાખ્યા છે. જેઓ અનમેરિડ છે તમારા જેવા, તમારા મા બાપ ટેન્શનમાં છે. અને આ મોબાઈલ મેરિડ ના હાથમાં આવ્યો તો એ પતિ પત્ની ખુદ એકબીજા ઉપર શંકા કરે છે. પતિ પોતાના પત્નીથી છુપાવે છે, પત્ની પતિથી છુપાવે છે. સાચું બોલો, અહીં બેઠેલામાંથી જેના મોબાઈલમાં પાસવર્ડ ન હોય એ આંગળી ઊંચી કરો. લિમિટેડ. શા માટે પાસવર્ડ રાખવો પડે છે? શા માટે તમારે તમારા મા બાપ થી તમારો મોબાઈલ છુપાવવો પડે છે? કારણ કે તમે એમાં અંદર એવું છુપાવેલું છે જે કોઈને તમે બતાવી શકો એમ નથી. ક્યારેક એમ લાગે છે કે હવે લગ્નના ચાર ફેરા પછી એક પાંચમો ફેરો ફરાવવો પડશે, જેમાં હસબન્ડ વાઈફ બેઉ એકબીજાને કહેશે હવેથી અમે સોશિયલ મીડિયાને ઓછો સમય આપશું અને એકબીજાને વધારે સમય આપશું. ક્યારેક એમ કહેવાનું મન થાય કે આપણે ત્યાં લગ્ન વગેરેના જિંદગીના 16 સંસ્કાર હતા, આ 16 સંસ્કાર પછી એક 17મો સંસ્કાર હવે એવો આવશે જેનું નામ આવશે ડિવોર્સ. લગ્ન જેમ સંસ્કાર છે એમ 100-50% મેરેજ ફેલ જાય છે. માટે ડિવોર્સ નામનો એક 17મો સંસ્કાર ઊભો કરવો પડશે, કારણ કે એ ડિવોર્સ કરાવનાર બીજું કોઈ નહીં હોય, તમારું આ નાનકડું સાધન. હું અહીંયા બેઠેલી છોકરીઓને પૂછું, તમે અહીંથી બહાર નીકળો ને રોડ ઉપર કોઈ અનનોન વસ્તુ પડી હોય તમે ટચ કરો ખરા? પાક્કું તમને શું ડર હોય? એક બોક્સ પડ્યું છે એમાં શું છે તમને ખબર નથી, એટલું સરસ રેપર કરેલું છે, તમને એમ થાય કે લઈ લઉં, પણ તમે લેશો? કારણ બોમ્બ. એક અનનોન વસ્તુ પડી છે એને આપણે ટચ નથી કરતા, કારણ કે એમાંથી કદાચ બોમ્બ નીકળે. તો મારે એમ કહેવું છે, જે વ્યક્તિ તમારા માટે અનનોન છે એનો નંબર તમારા મોબાઈલ ઉપર આવે શું કામે રિસીવ કરો છો? શા માટે તમે લો છો? તમારા ક્રેડિટ કાર્ડ, તમારા ડેબિટ કાર્ડ, તમારા આધાર કાર્ડ, તમારા મોબાઈલના પાસવર્ડ તમે કોઈને શેર કરો ખરા? નથી કરતા. તો ક્યારે કોકની ચુંગાલમાં ફસાઈને તમારા ન્યૂડ ફોટોઝ તમે જ્યારે શેર કરો છો ત્યારે તમને ખબર નથી તમે શું શેર કરો છો. તમે બોમ્બ શેર કરી રહ્યા છો. આવતીકાલે તમારા ક્રશની સાથે તમારું કનેક્શન જ્યારે તૂટી જશે ત્યારે એ બોમ્બ અચાનક ફાટવાના છે. બની ગયેલી ઢગલાબંધ ઘટનાઓ તમારી સામે નથી મૂકતો. તમારા જીવનમાં આવી ઘટના ન બની હોય તો તમને ધન્યવાદ છે, પણ ભવિષ્યમાં ક્યારેક ન બને માટે હું તમને કહું છું, ક્યારેય પણ કોઈનો અનનોન નંબર મત લ્યો અને અનનોન વ્યક્તિને ક્યારેય તમારો નંબર મત આપો.